રુઝાન જી, તમને એ સવાલ પૂછવા માંગીશ. સવાલ ના પૂછો, પહેલા મારા લોકો જવાબ આપો છે. એ લોકો ની લોજિક ખોટી જઈ રહી છે. ધ રીઝન બિહાઇન્ડ ઇટ કે સૌથી પહેલા તો આ લોકો જે કહે છે કે પોપ્યુલારિટી છે એટલે લોકો જોય છે. મને એવું હતું કે લોકો ગેમ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોય છે, હીરો હિરોઈન પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી જોતા. કે પિક્ચર નથી કે અમિતાભ પિક્ચર છે, મારે જોવા જવું છે. બરોબર છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ કે ભાઈ મારે ક્રિકેટ, આમ ક્રિકેટ લવર, આમ ટેનિસ લવર. કેમ ભાઈ આપણે આપણે ઇન્ડિયા નું કોઈ પ્લેયર નથી કરતું, પણ આપેલી વર્લ્ડ કપ ચાલે છે. ફૂટબોલ ની કઈ કહેવાય, ફૂટબોલ ની કપ, વર્લ્ડ કપ જ કહેવાય ને, ચાર વર્ષે ચાલે છે. ફિફા ફિફા તો લોકો અડધી અડધી રાત સુધી જાગીને જ જોય છે. એ લોકોને કોઈ પેલો મેસી યા પેસી નો કોઈ પ્રેમ નથી, એ લોકોને ગેમ નો પ્રેમ છે. બંને બધી કન્ટ્રીઝ ની જોય છે, કોઈ બી રમે છે જોય છે. એટલે પોઈન્ટ અત્યારે ગેમ જોડે પ્રેમ છે ને, ગેમ જોડે પ્રેમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભાઈ કે બેન મળે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે ડિમાર્કેશન ત્યાં આવે છે. અત્યારે આપણે વધારે પડતી ખાલી ક્રિકેટ નહીં પણ વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ વાત કરી રહ્યા છે. ક્રિકેટ એક એક્ઝામ્પલ છે, એક સ્મોલ એક્ઝામ્પલ છે. જેને કે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું કે જ્યારે ઓલિમ્પિક્સ થઈ, આપણી બહેનો બે મેડલો લાવી, છોકરા નાક કપાયું, તો એનું કશું થયું નહીં. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વેયર કે આ લોકો જે છે, એ લોકો પોતાની દિવાલમાં, એમાં એ લોકોની ફેન્ટસીમાં છે કે અમે વિરાટ પોપ્યુલર, પેલો પોપ્યુલર, ઓલો પોપ્યુલર. પણ પોપ્યુલર બન્યા કેવી રીતે, કોને બનાયા પોપ્યુલર? કારણ કે અત્યારે આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જોઈએ, વેરી આપણે એ સત્ય છે, અને એમાં ઘણા રિપોર્ટ્સ બી આયા છે કે કેટલું ટાઈપનું પેલું બેટિંગ થાય છે અને શું થાય છે, પેલું બેટિંગ બેટિંગ એવરેજ થાય છે, ફિક્સિંગ થાય છે. બરોબર, આપણા દેશના લોકો લૂંટાઈ રહ્યા છે આ ફિક્સિંગ ના લીધે. અગર ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, આપણી આવી આપણી શું કે આમે ઘોડા જેવી ટીમ હતી. એટલે બીજી એક વસ્તુ કે જે બેલ બિમલભાઈ વાત કરી કે કોહલી આટલા વર્ષોથી, તમને ખ્યાલ નહીં હોય પણ મિતાલી રાજ છે, પૂનમ પૂનમ છે, પછી રાઉત છે, એ લોકો ઓલરેડી 11 વર્ષથી રમે છે વિમેન્સ ક્રિકેટ. અને વિમેન્સ ક્રિકેટ 1972 થી ચાલે છે, ત્યારે એને આટલું હાઇલાઇટ કરવામાં નહોતું આવ્યું. વિમેન્સ ક્રિકેટમાં શું છે, કોઈ સટ્ટાબાજી નથી, કોઈ ત્યાં આગળ કોઈ સેટિંગ નથી. કારણ કે આઈસીસી ને વિમેન્સ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ નથી કે મેચ ફિક્સિંગ માને શું છે. એટલા માટે એક મિનિટ ઉભા રહો. તમે જો વિમેન્સ ક્રિકેટની આટલી વર્લ્ડ કપની આજે પાકિસ્તાન સામે જયારે રમાતી હોય, કોઈ ઉદ્યોગપતિ ગ્રાઉન્ડ પર હાજર નથી, કોઈ ક્રિકેટર ત્યાં ગ્રાઉન્ડ પર હાજર નથી, કોઈ હીરો હિરોઈન હાજર નથી, પણ પેલા લોકો એટલા માટે હાજર રહે છે કારણ કે એમનો ત્યાં સટ્ટો લાગેલો છે. એમને સટ્ટાની ચિંતા છે, ક્રિકેટની ચિંતા નથી. વિમેન્સ ક્રિકેટની છોકરીઓ રાત દિવસ જેન્ટ્સ ક્રિકેટ જેટલી જ મહેનત કરે છે, પણ જે ટુર્નામેન્ટો નથી થતી, ટુર્નામેન્ટને મહત્વમાં નથી આપવામાં આવતું. હું તમને સાહેબ બીસીસીઆઈ નો એક દાખલો પૂછે, બિમલભાઈએ કીધું મને આજથી 8 વર્ષ પહેલા કહેવામાં આવ્યું 2007ની અંદર, સોરી 2007માં કે ગૌતમભાઈ નાવ્યું જોઈન્ટ ધ બીસીસીઆઈ, પછી મેં જોઈન કર્યું. 17 દિવસ મેં જોયું તો મને સવાલનો જવાબ એવો આપવામાં આવ્યો. મેં એમને કીધું તમે છોકરીઓને ભેગી કરીને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ રહે એવું તો કહો, તો એમને મને એક સુંદર જવાબ આપ્યો કે ગૌતમભાઈ ખાલી ટુર્નામેન્ટ પતાવવાની છે, તમે એની ઉપર બહુ આટલી બધી હયા નહીં કરવાની, બસ છોકરીઓ જઈને રમીને આવે ને એનાથી મતલબ રાખો. આજે એમને બેટની ફેસિલિટી આપવામાં આવતી નથી, કોઈ સર્વિસ જોબ નહીં આપે. અત્યારે જે લેડીઝ ક્રિકેટ રમાય છે ને સાહેબ, એ રેલવે ને એર ઇન્ડિયાના પ્રતાપે છોકરીઓ ટકી છે, કોઈ ભારત સરકારે એમને ક્યાંય મદદ નથી કરી. બીસીસીઆઈ આજે વર્ષો 2-2.5 લાખ રૂપિયા આપતી હોય તો એનાથી તમે જયારે બીજી બાજુ રણજી ટ્રોફીમાં નોર્મલ ક્રિકેટમાં 60-60 લાખ રૂપિયાનો તમે કોન્ટ્રાક્ટ કરો છો, તમે છોકરીઓ માટે કરો ને સાહેબ. એવી છોકરીઓ મારા ત્યાં લેડીઝ ક્રિકેટમાં આવે છે કે જેના ફાધર મધર લીંબુ ને મરચા જેને માણેક ચોકમાં બાંધે છે, અને છોકરી સૌથી સારી હોય. એક મિનિટ મને માઇન્ડસેટ કહી દો, છોકરીઓ પરની જાય છે. આ એકદમ પેલું પેલું નાનો બાળક માઇન્ડસેટ ના આવ્યું, માઇન્ડસેટ કહ્યું કે છોકરીઓ પરની જાય છે ને નથી રમતી. સર આ કોઈ રીત છે કે મેં ઘણી જોઈ છે, મેન્ટાલિટી ના લ્યારે જોઈ છે, અલગ વાત છે. એ લોકો સ્પેશિયલી સ્પેશિયલી આપણે આપણા આપણા ગુજરાતમાં ખબર પડે છે કે અભી જી નથી રમતી. રુઝાનજી એક વખત એક વખત હવે હું તમને એક વસ્તુ કહું. નહીં એક વસ્તુ કહું, લોકો બધા પર બેઠા હોય તો બિચારી બહેનોનું ક્રિકેટનું શું થવાનું? હવે હું તમને એક વસ્તુ બીજી કહું કે તમે એમ કહો છો કે છોકરીઓ પરણી જાય, બરાબર છે. હું તમને અત્યારે ઇન્ડિયન ક્રિકેટમાં એવી છોકરીઓ બતાવું જેલી ઓલરેડી 4-5 વર્ષથી ભણી ગયેલા છે, એમની અત્યારે હાલ બી એટલું સરસ ક્રિકેટ રમે છે. પણ જેન્ટ્સ ક્રિકેટમાં એટલો ફરક છે કે તમે તમારી પત્નીને હિરોઈન બનાવીને ગ્રાઉન્ડ ઉપર તૈયાર કરીને લઈ આવો છો, જ્યારે વિમેન્સ ક્રિકેટના જો એનો પોતાનો હસબન્ડ આવે તેની ઉપર કોઈ કેમેરો ફેરવવા બી તૈયાર નથી સાહેબ. આટલો ફેર છે. તમે જુઓ નહીં આ ચેલેન્જ ટ્રોફીની અંદર પાકિસ્તાન જીત્યું, એક મિનિટ પાકિસ્તાન જીત્યું, સરપ્રાઈઝ એની મિસિસ લઈને બાળકને લઈને ગ્રાઉન્ડ ઉપર ફરે છે, જ્યારે વિમેન્સ ક્રિકેટનું કોઈ પાણીનું બી પૂછતું નથી. અમિતજી જયારે